વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું સામાન્ય જ્ઞાન વિષયમાં તો આપણે સામાન્ય જ્ઞાન વિષયની અંદર કેટલા પાઠ શીખી ગયા તો તમારે બુક જોવાની છે કે કેટલા પાઠ આપણે શીખી ગયા છીએ તો સામાન્ય જ્ઞાનની બુકમાં પહેલો પાઠ છે આપણું શરીર તો મેં તમને શરીરના અંગો વિશે પછી તેના કાર્યો પછી તેની સફાઈ કઈ રીતે રાખવી એ બધું જ આપણે શીખ્યા હતા શીખી ગયા ને તમને આવડી પણ ગઈ હશે અને તમે સ્ટીકરો પણ લગાવ્યા હશે હવે આજે આપણે શીખવાના છીએ પાઠ 2 રંગો શું છે ના પાઠનું રંગો તો આજે આપણે અલગ અલગ પ્રકારના રંગો વિશે શીખીશું કયા કલરનું શું નામ છે એ આપણે આજે શીખવાના છીએ તો અહીંયા મેં બોર્ડ પર અહીંયા જે કલર આપેલા છે એ મેં અહીંયા સ્ટીકરો લગાવ્યા છે અને અહીંયા હું તમને એના નામ એની વસ્તુઓ વિશે માહિતી આપીશ તો તમારે ધ્યાનથી જોવાનું છે તો પહેલો કલર છે કાળો કયો કલર છે કાળો જો મેં અહીંયા લગાવ્યો છે કાળો કલર છે ને તો કાળા કલરમાં શું શું હોય તો અહીંયા એક તો ચિત્ર આપેલું છે શેનું છે કાગડો જોઈ લો છે કાગડો તો કાગડો કેવો હોય કાળો કાળો હોય ને પછી બીજું શું હોય કાળી વસ્તુઓમાં કાળા કલરનું કોયલ પણ કાળી હોય પછી આપણા જે માથા ઉપર વાળ છે એ પણ કેવા હોય કાળા હોય છે ને કાળા કાળા કલરમાં કપડાં પણ આવે છે ને તો કાળા કલરમાં ઘણી બધી વસ્તુઓ હોય છે તો આને કહેવાય છે કાળો કલર કયો કલર કહેવાય છે આને કાળો હવે બીજો છે નારંગી કયો છે છે ને તો એ એટલા માટે આને નારંગી કલર કહેવાય છે કેસરી કલર પણ કહેવાય કયો કલર કહેવાય કેસરી આપણો રાષ્ટ્રધ્વજ છે એમાં કેટલા કલર છે 3 છે ને એમાં ઉપર કેસરી કલર હોય છે ને પછી કેસરી કલરની પીપર પણ આવે છે ખાવાની ખાવ છો પછી કપડાં પણ કેસરી કલરમાં આવે ઘણું બધું કેસરી કલરનું હોય છે કેન્ડી પણ કેસરી કલરની આવે છે ને હવે તો આને આપણે કેસરી કલર કહેવાય આને કાળો આને કેસરી હવે છે પીળો કયો કલર આવ્યો પીળો તો મેં અહીંયા પીળા કલરનું સ્ટીકર લગાવ્યું છે અહીંયા દેખાય છે ને તો આ છે પીળો કલર કયો કલર છે પીળો તો પીળા કલરમાં શું હોય તો પીળા કલરનો સૂર્ય દોરેલો છે જો તો સૂર્ય કેવો હોય પીળો હોય પછી ઘણી બધી વસ્તુઓ પણ પીળા કલરની હોય છે કેળાનો કલર પણ પીળો હોય છે પછી ખારેક બધા ખાતા હશે ખજૂર તો એ પણ પીળા કલરની આવે છે ને પીળા કલરની પછી પીળા કલરના કેપ્સિકમ પણ મળે છે ને તો ઘણી બધી વસ્તુઓ પીળા કલરની હોય છે તો આને કહેવાય પીળો કલર આને કાળો આને કેસરી કલર આને પીળો કલર હવે કયો કલર આવે છે લાલ કયો કલર લાલ જો અહીંયા મેં લગાવ્યો છે લાલ કલર છે ને તો લાલ કલરનું શું શું હોય તો તમને ખબર હશે લાલ કલરનું સફરજન હોય પછી ટામેટું હોય ટામેટું તો ખાધું છે ને સફરજન પણ ખાધું છે તો એ કેવું હોય લાલ સ્ટ્રોબેરીનો કલર પણ લાલ હોય છે ખારેક પણ લાલ હોય છે ખજૂર ખાવ છો ને જે રીતે આગળ આપણે પીળા કલરની જોઈ
એટલે લાલ કલરની પણ ખજૂર હોય છે ને તો લાલ કલરના સફરજન ટામેટા સ્ટ્રોબેરી પછી ખારે એ સિવાય કપડા પણ હોય છે ઘણા લાલ કલરના હોય છે ને તો લાલ કલરની પણ ઘણી બધી ચીજ વસ્તુઓ હોય છે તો આને કહેવાય છે લાલ કલર કયો કલર લાલ હવે આવે છે જાંબુડિયો કલર કયો કલર જાંબુડિયો જો આ રહ્યો જાંબુડિયો કલર દેખાય છે ને તો જાંબુડિયા કલરમાં શું શું હોય તો તમે બધા જાંબુ ખાઓ છો ને અત્યારે આવે છે જાંબુ બજારમાં તમે ખાતા પણ હશો તો એનો કલર કેવો હોય જાંબલી માટે તેને જાંબલી કલર પણ કહેવાય જાંબુડિયો જાંબુ ખાઈએ છીએ એટલા માટે તેને જાંબુડિયો કલર પણ કહેવાય છે પછી રીંગણનું શાક તમે ખાતા હશો રીંગણ દોરેલું છે તો એ રીંગણનો કલર પણ કેવો હોય છે જાંબુડિયો જાંબલી હોય છે ને પછી એના સિવાય પણ ઘણી બધી વસ્તુ હોય છે કે જેનો કલર જાંબુડિયો હોય છે જાંબલી જાંબુડિયો એટલે જાંબલી કલર તો આ છે જાંબુડિયો કલર જાંબલી કલર જે કઈ પણ કોઈ એક આવે બંને માંથી પછી આ છે વાદળી કલર કયો કલર છે આ વાદળી તો જો અહીંયા મેં લગાવ્યું છે વાદળી કલર દેખાય છે ને તો વાદળી કલરમાં પણ ઘણું બધું હોય છે જેમ કે આકાશ છે એ કેવા કલરનું છે વાદળી જો અહીંયા આકાશ બતાવ્યું છે તો એ કેવું હોય વાદળી કલરનું પછી વાદળી કલરના કપડાં પણ આવે છે ને ઘણું બધું વાદળી કલરમાં હોય છે આને કહેવાય વાદળી કલર તો આપણે ભણ્યા આ જે કાળો શીખ્યા નારંગી શીખી ગયા લાલ શીખી ગયા જાંબુડિયો પીળો વાદળી હવે આવશે સફેદ કયો કલર છે સફેદ જો મેં અહીંયા લગાવ્યું છે સફેદ કલર તો સફેદ કલરમાં પણ તમે બધા ખબર હશે તમે ઘરે નોટબુકમાં આ બુક છે એ બધી કેવી હોય સફેદ હોય છે ને પછી સફેદ કલરનું ઈંડું પણ હોય છે જો ઈંડા પણ કેવા હોય સફેદ પછી સફેદ કલરનું બીજું શું શું હોય છે હંસ હંસ કેવો હોય સફેદ બગલો તો એ પણ સફેદ હોય છે ઘણા ફૂલો પણ સફેદ આવે છે જેમ કે મોગરો છે ચંપો છે તો એ બધા સફેદ કલરના હોય છે તો આને કહેવાય છે સફેદ એ સિવાય તમારા દાદા હશે તો ઘણા એ દાદા હોય એવા કે જે સફેદ કલરના કપડાં પહેરતા હોય છે સફેદ તો કપડાનો કલર સફેદ હોય પછી સ્કૂલમાં ઘણી વખત ઘણા બધા સ્કૂલોમાં એવું હોય છે કે યુનિફોર્મનો કલર સફેદ હોય છે ને તો ઘણું બધું સફેદ કલરની અંદર હોય છે તો આ છે સફેદ કલર પછી આ કયો કલર કહેવાય છે ગુલાબી કયો કલર ગુલાબી કલર મેં અહીંયા લગાવ્યો છે તો ગુલાબી કલરમાં પણ ઘણું બધું હોય છે જેમ કે ગુલાબનું ફૂલ આવે છે ને એ ગુલાબી હોય છે પછી કમળ જો અહીંયા કમળનું ચિત્ર છે તો એ પણ ગુલાબી કલરનું હોય છે પછી ઘણા બધા કપડાઓ પણ ગુલાબી કલરમાં હોય છે ઘણું બધું ગુલાબી કલરની વસ્તુઓ હોય છે માટે આ છે ગુલાબી કલર હવે આવે છે લીલો કયો કલર આવે છે લીલો તો જો મેં અહીંયા લીલો કલરનું લગાવ્યું છે તો આને કહેવાય છે લીલો કલર કયો કલર લીલો તો લીલા કલરમાં તો કેટલું બધું હોય આપણી આજુબાજુ લીલા લીલા ઝાડ દેખાય છે બગીચામાં લીલા કલરનું ઘાસ હોય છે શાકભાજી લેવા મમ્મી સાથે ગયા હશો અથવા મમ્મી ઘરે લાવતી હશે તો ઘણા બધા શાકભાજી એવા હોય છે કે જે લીલા કલરના હોય છે જેમ કે ભીંડો છે મરચા છે ધાણા છે ઘણા બધા શાકભાજીઓ લીલા કલરના હોય છે ઝાડના પાંદડાઓ લીલા કલરના હોય છે જો અહીંયા પાંદડું દોરેલું છે ને લીલા કલરનું પછી આપણો
દર્શાવેલો છે સૌથી ઉપર કેસરી હોય છે અને વચ્ચે સફેદ હોય છે ને તો લીલા કલરનું ઘણું બધું વસ્તુ જોવા મળે છે આને કહેવાય છે લીલો કલર હવે છેલ્લો કયો કલર છે કથ્થાઈ કયો કલર કથ્થાઈ અહીંયા મેં કયો છે કથ્થાઈ કલર તો કથ્થાઈ કલરમાં તો અહીંયા દોરેલું છે ચોકલેટ ખાવ છો ને બધા તો એ કેવા કલરની હોય કથ્થાઈ પછી ઝાડ હોય છે એમ જે થડ હોય છે એ પણ કથ્થાઈ કલરનું હોય છે પછી હાથી તો હાથી પણ કથ્થાઈ કલરનો હોય છે તો ઘણું બધું કથ્થાઈ કલરમાં જોવા મળે છે તો આ છે કથ્થાઈ કલર તો ચાલો એકવાર ફરીથી આપણે કલરોના નામ બોલી જઈએ આને કહેવાય કાળો કલર આને કહેવાય કેસરી કલર એટલે કે નારંગી આને લાલ આને જાંબુડિયો કલર કહેવાય આને પીળો કલર કહેવાય છે આને વાદળી કલર કહેવાય છે આને સફેદ આને ગુલાબી આને લીલો અને આને કથ્થાઈ તો આપણે આ બધા જ કલરો વિશે સમજ્યા તમને ખબર પણ પડી હશે હવે હું તમને કેટલાક કલરના ચિત્રો બતાવું છું જે ચિત્રોનો તમારે કલર પણ કહેવાનો છે અને એનું નામ પણ બોલવાનું છે તો આ શેનું ચિત્ર છે કેળાનું વેરી ગુડ તમે કેળા ખાતા હશો ખાવ છો ને તેનો કલર કેવો છે પીળો જો છે ને પીળો તો આને કહેવાય છે પીળો કલર કયો કલર કહેવાય છે પીળો હવે આ બીજું ચિત્ર છે શેનું છે કેરી કેરી ખાવ છો ને એનો રસ પણ પીતા છો તો આ કેરી છે તો કયો કલર હોય કેરીનો કેસરી એટલે કે નારંગી કલર છે ને તો આને નારંગી કલર કહેવાય છે પછી આ સફરજન વેરી ગુડ તો સફરજન કેવા કલરનું હોય લાલ આ છે ને લાલ સફરજન લાલ કલરનું હોય પછી એનું આ પાંદડું દેખાય છે ને તો એ લીલા કલરનું છે કેવા કલરનું છે લીલા કલરનું અને પછી જે આનું પકડવાનું હોય ને એ કેવા કલરનું છે કથ્થાઈ કેવા કલરનું હોય કથ્થાઈ ચલો તો હવે અહીંયા હું કેટલીક તમને રીંગો બતાવું છું આ કયા કલરની છે વાદળી કયો કલર છે આ પીળો કયો કલરની રીંગ છે પીળા કલરની પછી લીલા કલરની પછી આ જાંબુડિયો જાંબલી વેરી ગુડ પછી આ ગુલાબી કયો કલર છે ગુલાબી પછી આ લાલ કલર કયા કલરની છે લાલ તો તમે બધા વસ્તુઓ જોઈ હવે હું તમને કેટલીક પેન પણ બતાવું છું કલરની તો તમારે એનું નામ બોલવાનું છે આ કયા કલરની પેન છે કેસરી કલરની કયા કલરની કેસરી પછી આ જાંબલી કયો કલર છે જાંબલી પછી આ કયા કલરની છે કથ્થાઈ કયો કલર કથ્થાઈ પછી આ લાલ કલર વેરી ગુડ મેં તમને બતાવ્યું ને સફરજન એ પણ લાલ છે આ લાલ કલર કહેવાય કયો કહેવાય લાલ પછી આ કાળો કલર વેરી ગુડ કાળો કલર પછી આ લીલો કયો કલર છે લીલો પછી આ કયા કલરનું છે પીળા કલરનું વેરી ગુડ અને આ વાદળી કયો કલર કહેવાય વાદળી તો મેં તમને ઘણી બધી વસ્તુઓ પણ બતાવી અહીંયા કલરો પણ સમજાવ્યા તો હવે તમારે આ વિડીયોને બે ત્રણ વખત
જોવાનો છે અને એના નામ કલરના શીખવાના છે શીખશો ને જેથી તમને કલરો વિશે પણ ખ્યાલ આવી જાય હવે પાછા આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય પરંતુ તમારે શું કરવાનું છે આ નોટબુક છે સામાન્ય જ્ઞાનની એમાં તમને ગમતા કોઈ પણ પાંચ કલરોના સ્ટીકરો લગાવવાના છે અને નીચે તેના નામ લખવાના છે ઓકે ખબર પડી આગળ તમે શરીરના અંગોના સ્ટીકર લગાવ્યા હશે હવે કોઈ પણ